नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने एथी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचैतन्य सागर ग्रंथनी अंदर पूर आठमो ने तरंग पांत्रीस में छेल्ले कथा लखे छे। भगवान श्री हरि नड़ियाद थी निकल्या छे अने अलग अलग गाम में थई अने पीच गामनी अंदर पधार्या छे। नड़ियादना हरिभक्तों ने तेमज जे सज्जन व्यक्तिओ हता एने महाराजे युक्तिपूर्वक उपदेश आप्यो अने बधाईने महाराजनी वात गमी। महाराजना आश्रित थया અને મહારાજ ત્યાંથી નીકળીને પીચ ગામ પધાર્યા છે। ત્યાં પીચ ગામના હરિભક્તો સન્મુખ આવે છે। આધારણ સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર આઠમું તરંગ છત્રીસ। શ્રી હરિ કુ હરિજન તેહિ પેરાય ફૂલહાર શ્રી ફલ દરે સો ચરણ મે विप्रय रूपाटीदार। श्रीफल दरे सो चरण में विप्र रूपाटीदार। विप्र हरिजन मोड के प्रथम ही कहत नाम पीछे सब पाटीदार के कहत नाम ते ही ठाम। पीछे सब पाटीदार के कहत नाम ते ही ठाम। पीज गामना हरिभक्तो विप्रो अने पाटीदारोए श्रीहरिनी सन्मुख जईने फूलहार पहेराव्या अने श्रीफळ भेट मूक्या। विप्र हरिभक्तो मोढ हता। पहला ते विप्रोना नाम कहू छू अने पछी पाटीदारोना नाम योग्य स्थळे कहू छू। इच्छाराम, पीतांबर, दुर्गेश्वर, दाजीभाई, रायजीभाई, वनमाड़ी, बापूभाई अने वीरेश्वर ए आदि विप्रो हता। अने पाटीदारों में झवेरदास, काणदास, भगवानदास, गणेशजी, जादवजी, भाईजी, पूजाभाई अने माधवदास ए आदि पीज गामना पाटीदारों में मुख्य हता। हरिभक्तो तो अपार हता, केटलाक तो मोटा मोटा जमीनदार हता। જીજીભાઈ નામે એક બારોટ હરિભક્ત હતા। તેઓ સત્સંગની ટેકને દ્રઢ કરીને રાખતા હતા। સત્સંગની શુભ શુદ્ધ રીતિને તેઓ દેખીને બીજા સુથાર અને સોની સત્સંગની શુદ્ધ રીતને દેખીને બીજા સુથાર અને સોની સારા સત્સંગી થયા હતા। પીજ ગામ એનો સત્સંગ આજે પણ બહુ મજબૂત છે। તે દિવસે પણ સત્સંગ એવો જ હતો। વરતાલથી બધા નજીક ગામ થયા બધા, એટલે સંતોનો ત્યાં આગળ અવર જવર બધું ઘણું રહે, જેના કારણે આ ગામોમાં સત્સંગ આજે પણ સારો છે। વચ્ચેના ગાળાઓમાં પણ સારો હતો અને શ્રીજી મહારાજ વખતે પણ ઘણા બધા સત્સંગી હતા। એ પીજ ગામમાં મહારાજ પધાર્યા ત્યારે ત્યાંના બ્રાહ્મણ પરિવારો અને પાટીદારો મહારાજને સામે શ્રીફળ લઈને તે સમયના રિવાજ મુજબ ફૂલહારો લઈને ગયા છે। સત્સંગની શુભ રીતને દેખીને બીજા સુથારને સોની સારા સત્સંગી થયા હતા। સત્સંગની રીતને જોઈને એ જે તે સમયે સત્સંગીઓ એની સાચી રીતને જોઈને બીજા સુથાર અને સોની એ બધા સારા સારા સત્સંગી થયા હતા। હંમેશા સત્સંગ વધવાનું કારણ કેવળ સંતોની વાતો એકલી નથી। સત્સંગ વધવાનું કારણ જો કોઈ હોય તો સંતોની કથાવાર્તા છે તો છે જ, ભગવાન સ્વામિનારાયણનું પોતાનું સર્વોપરી સ્વરૂપ છે એ તો છે જ, પરંતુ વિશેષ સત્સંગ વધે છે સત્સંગીઓના વર્તનથી। સત્સંગીનું વર્તન એવું સુંદર હોય કારણ કે સત્સંગ વધારવા માટે, સત્સંગી નવા કરવા માટે સમાજની અંદર જવું પડે છે। સંતોની અમુક મર્યાદાઓ છે, સમાજના ખૂણે ખૂણા સુધી સંતો ન પહોંચી શકે, પરંતુ ગૃહસ્થ આશ્રમમાં રહેલો હરિભગત એ બધે જઈ શકે છે, એને જવાનું થાય છે।
જેના કારણે એનું વર્તન અને વાણી જોઈને સામેના જીવ જો મુમુક્ષુ હોય તો, જો મુમુક્ષુ ના હોય આસુરી હોય તો એને ઉપરથી પ્રશ્ન ઉપર પ્રશ્ન થાય કે આવું કેમ કરે છે, ખાતા કેમ નથી, આમ જોતા કેમ નથી, અમારી ભેગા ભળતા કેમ નથી, આ કુસંગીને થાય. પરંતુ ઘણાક મુમુક્ષુ હોય એ પોતે ભલે સત્સંગના માર્ગે નથી ચાલી શકતા, એ ભલે પોતે ધર્મ નિયમવાળા નથી થઈ શક્યા, એને કોઈ દિવસ ભલે સાચા સાધુનો યોગ નથી મળ્યો, પરંતુ એ જ્યારે કોઈનું સુધારાવાળું જીવન જોવે છે ત્યારે સમાજની અંદર એવા મુમુક્ષુ પાત્રો છે કે જેને એને જોઈને એવો ગુણ આવે છે કે હું એવો નથી પણ આ તો બહુ સારા છે. અમારાથી આટલો સત્સંગ નથી થતો, અમે સાધુની વાતો આટલી નથી સાંભળતા, પણ આ પરિવાર બહુ સારો છે કે રોજ કથા સાંભળે છે. અમારા ઘરમાં તો સિરિયલો ચાલે છે પણ આ પરિવાર બહુ સારો છે, રોજ કથા સાંભળે છે. એને પોતાને શું ગમે છે એના કરતાં પણ, એ પોતે શું કરી રહ્યા છે એના કરતાં પણ એવા મુમુક્ષુ આત્માઓ હોય છે કે જેને કોઈ સત્સંગી સારું કરતા હોય, ધર્મ પાડતા હોય તો એને જોઈને ગુણ આવે. અને તમે બરાબર જોજો, સત્સંગ જે વધે છે એના મૂળમાં જો હશે ને તો સત્સંગીનો ગુણ જ્યારે ઓલાને આવે છે ત્યારે સત્સંગી સાથે એને હેત થાય છે. સત્સંગી જ્યારે હેત થાય એટલે સત્સંગી એને અઠવાડિયે કહેશે મંદિર જઈએ છે આવજો, અમારી સભા થાય છે એમાં આવજો. એમાં ઓલો આવતો થાય, એમાં આવતો થાય અને આવવાના કારણે એમાં સત્સંગના બીજ જો ક્યાંક પડેલા હોય તે ઉદય થાય અને એક દિવસ આદર્શ સત્સંગી થઈ જાય. સાધુ ડાયરેક્ટ કોઈને મળતા હોય એવા બહુ ઓછા છે, નહીં તો સત્સંગી થકી જ સાધુ પાસે આવે છે. માટે સત્સંગીનું વર્તન એટલું શુદ્ધ હોય, એટલું સરસ હોય કે જેનાથી કોઈ મુમુક્ષુ હોય ને, કોઈનામાં થોડી મુમુક્ષુતા પડી હોય ને, તે જાગ્રત થઈને ભગવાનને સાધુ સુધી પહોંચે. ઘણીક વખત એવું થાય કે ઓલો કોઈ દી મંદિર ના જતો હોય, એ જેવું ખાતો હોય, એ જેવું જોતો હોય, એ જ્યાં ફરતો હોય ત્યાં મંદિરે અઠવાડિયે જવાવાળો પણ એવું જ કરતો હોય, તો ઓલાને કોઈ દિવસ આનો ગુણ નથી આવવાનો. ઉપરથી એમ થાય કે આ સાધુ પાસે જાય છે, મંદિર જાય છે, સભાઓ કરે છે, તીલું કરીને ફરે છે, પણ અમારામાં ને એમાં ફેર શું છે? હોટલમાં અમારી યારે એ ખાય છે, રખડવા અમારી યારે એ આવે છે, અમારામાં ને એનામાં ફેર શું? એને સાધુ મળ્યા, સત્સંગ મળ્યો તો એને ગુણ નહીં આવે. માટે સત્સંગીનું વર્તન અને વાણીને જીવન એવું હોવું જોઈએ કે આસુરી જીવને છોડીને કુસંગી ભલે હોય પણ એમાં મુમુક્ષુતાના બીજ હોય ને તો એને ગુણ આવે. એ ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી સેવા છે. આપણા વર્તન વાણી અને જીવનને આપણે એવું બનાવવું જોઈએ કે જેનાથી બીજાને પ્રેરણા મળે. બીજો કરી શકે ન કરી શકે, અહીં આપણા મંદિરની અંદર આવતા ઘણા સત્સંગીઓ સાથે જોડાયેલા એવા એના ફ્રેન્ડ સર્કલો છે, એના રિલેટિવ્સ છે, એ સંતોને પ્રસંગોપાત સાકોશો આદિક મોટા ઉત્સવો હોય ત્યારે ભેગા થાય ત્યારે એમ વાત કરે કે અમારા એ ભગત છે ને, એ જેટલું કરે એટલું અમારથી ના થાય, પણ એ ભગત બહુ સારા છે. અથવા તો કોઈનું જીવન એને પહેલાં જોયું હોય ને અત્યારે સારા હરિભગત થઈ ગયા હોય તો એમ કે પહેલાં તો આવા નહોતા પણ હવે સારા હરિભગત થઈ ગયા છે, એને ગુણ આવે છે. એને ગુણ આવ્યો એટલે સાધુ પાસે આવશે, અને ગુણ આવ્યા વિના કોઈ દિવસ સત્સંગ થતો નથી. જેને જેને સત્સંગ થયો છે એને કાં તો સત્સંગીનો ગુણ આવ્યો છે, કાં તો સાધુનો ગુણ આવ્યો છે, તો જ એને સત્સંગ થાય. ભગવાનનો તો ગુણ એને આવવાનો હોય તો જન્મથી આવી ગયો હોય. ભગવાન તો બોલે ચાલે એની જોડે બેસે ઉઠે તો ગુણ આવે, પણ ભગવાન તો એવું કરવાના નથી. એટલે સત્સંગ કરાવવા માટેના બે જ પાત્ર છે, એક સત્સંગી અને એક સાધુ. સત્સંગીનું વર્તન જોવે એટલે ઓલાને સત્સંગમાં હેત થાય, સાધુનું વર્તન અને વાત સાંભળે એટલે સત્સંગમાં એનો દ્રઢ પાયો થાય. આ સીધો જ ઉપાય છે. સત્સંગીના હાથમાં જેટલો સત્સંગ વધારવાની તાકાત છે ને એટલી અમારા સાધુના હાથમાં નથી. તમે ધારો બધાય કે રોજ આપણે મહેનત કરવી છે આપણા પરિવારોમાં, આપણા સંબંધીમાં. ઘણી વખત આપણે શું છે, આપણને મહારાજ મળી ગયા, આપણને આવા ગુરુજી જેવા સત્પુરુષ મળ્યા, આપણને આવા સાધુ મળ્યા, આપણને આવો સત્સંગ મળ્યો,
એનાથી આપણે તૃપ્ત થઈ ગયા હોઈએ. આપણે કોઈને આ આપવું છે એવો આપણો ઈશક નથી હોતો, પણ આપણે પ્રયત્નશીલ રહીએ, આપણી નજરમાં એવું રહેવું જોઈએ. જેમ અમે સાધુ છીએ તો તમે અમારી સંતોની નજરમાં એ જોતા હો કે અમને સતત એવું રહે કે કેવી રીતે હરિભગત વધારે પાકો થાય. તમને વારે વારે પૂછે, હામાં મળે, ફોન કરો તો પહેલું પૂછે કેમ છે, પૂજા કરો છો, વચનાવત વાંચો છો, કથા સાંભળો છો. આની પાછળનું કારણ એક જ છે કે સાધુના હૃદયમાં છે અને પાકા કરીએ. તો તમારા હૃદયમાં પણ એવું હોવું જોઈએ કે તમે એક એકને, તમે 100 જીવ પાછળ મહેનત કરો, તમે 100, 200, 500, 1000 માણસ વચ્ચે રહેતા હો, ફરવાનું થાય એની અંદર એક, તમે 100 પાછળ મહેનત કરો તો એકમાં તો ઉગે જ, અને એકમાં ઉગી જાય તો કામ થઈ જાય, એનું કામ થઈ જાય ને, જબરું હેત થઈ જાય તો કામ થઈ જાય ને, ભૈલું ભાઈનું કામ થઈ ગયું ને. એક પાછળ મહેનત કરે અને કરવાનું એટલું જ હોય, કોઈ પણ રીતે સાધુ પાસે લઈ જવા, સાધુ પાસે લઈ જવા, સાધુ સુધી પુગાડો. એટલે ભાઈ સાધુ એને જે રીતની ટ્રીટમેન્ટ થોડી થોડી આપવાની, પણ ઓલાને તમારામાં હેત થાય તો એ મંદિર આવે, તમારામાં હેત થાય તો સાધુ પાસે આવે, નહીં તો એને તો જે છાપખાનામાં વાંચ્યું હોય ને જે દુનિયામાં જોયું હોય એવું જ એની મેન્ટાલિટી થઈ ગયું અને એવા વિચાર થઈ ગયો, સાધુ પાસે આવે જ નહીં અને કોઈ દી એને ભગવાન ઓળખાય નહીં. માટે પહેલાં હરિભક્તો પણ એવો તાન રાખતા, અને હજુ પણ જ્યાં જ્યાં સત્સંગનો વધારો છે ત્યાં ગ્રહસ્થ હરિભક્તો જ્યાં તાનવાળા છે ત્યાં સત્સંગ વધે છે. ગઈકાલે જ કંટકીમાં કેટલો સરસ શાકોત્સવ થયો, ત્યાં આગળ આપણા રાજુબેન બધા હરિભક્તો છે એવા ઉત્સાહી ભક્તો ગુરુજી ત્યાં પધાર્યા, સારો શાકોત્સવ થયો. આગળ કોકવિલની અંદર શાકોત્સવ થયો. બધી જગ્યાઓ નવી નવી છે સત્સંગની. એ હરિભક્તો પણ 2-3 વર્ષ 4 વર્ષ કોઈ 5 વર્ષથી એટલા વર્ષમાં જ યોગમાં આવેલા છે, પણ સતત એમને એવું તાણ છે કે અમારે એક એક પરિવારને સત્સંગી કરવો છે અને સત્સંગ વધારવો છે. તો રેગ્યુલર સભાઓ કરે છે, રેગ્યુલર બધાને ફોન કરે છે, બધાને ભેગા કરે છે, તો આપણને રિઝલ્ટ દેખાય છે. જે જગ્યાઓએ વર્ષોથી સત્સંગ છે એવી જગ્યાઓ છે ત્યાંથી સત્સંગની અંદર આવવાવાળા, કે આપણી આવી શિબિરો થતી હોય એમાં આવવાવાળા છોકરાની સંખ્યા જુઓ, અને નવી જગ્યાઓ છે ત્યાંથી આવવાવાળાની સંખ્યા જુઓ. કારણ એટલું જ છે કે સતત ઉત્સાહ, સતત ઉમંગ કે મારે આ કરવું જ છે. જો આપણી અંદર ઉત્સાહ ને ઉમંગ હોય તો જ શ્રીજી મહારાજનું આ કાર્ય છે. આપણે તો આપણા માટે કંઈ વધારવાનું નથી, કંઈ વધી જાય તો તમને મને કોઈ એવોર્ડ આપવાનું નથી, પણ એક જીવ જો ભગવાનના માર્ગે ચડી જાય, એક જીવને જો ભગવાન સ્વામિનારાયણ ઓળખાઈ જાય, એક પરિવારમાં જો ભગવાન સ્વામિનારાયણનો નિવાસ થઈ જાય તો એ પરિવાર કેટલો સુખીઓ થાય. જે પરિવારમાં મહારાજ મળ્યા છે, તમે જે શ્રોતાજનો કથા સાંભળો છો અને તમારા પરિવારમાં જે દી મહારાજ નહોતા અને જે દિવસથી તમારા પરિવારમાં મહારાજનો નિવાસ થયો અને બધા સભ્યોએ મહારાજને સ્વીકાર્યા, સદગુરુને સ્વીકાર્યા, તો તમારા પરિવારનું વાતાવરણ કેટલું ચેન્જ થઈ ગયું એ તમે પોતે અનુભવી શકો છો. કોઈને પૂછવા જવાનું નથી, પોતાને જ અનુભવ થાય છે કે જો મહારાજને પરિવારના બધા સભ્યો સ્વીકાર લીધા અને પરિવારમાં મહારાજનો નિવાસને રોજ કથા વાર્તા, તો એ પરિવાર કેટલો દિવ્ય, આ લોકમાં પણ સુખી, આ લોકમાં પણ એકબીજાની છોડવાની ભાવનાઓ આપોઆપ આવી જાય સત્સંગ હોય એટલે. અને એ જ પરિવાર હોય, મહારાજના હોય, કથા વાર્તાના હોય, સાધુના હોય, ત્યારે જે ખેંચામ ખેંચ, છોડવાની ભાવના નહીં અને કેટલી બધી ઉપાધિઓ વચ્ચે હોય, એ જ પરિવારો સદા સુખી થઈ જાય. આ લોકમાં સુખ્યા થાય, પરલોકમાં પણ સુખ્યા થાય, છોકરાઓના સંસ્કારો જળવાય, મા બાપની મર્યાદાઓ રહે, બધું જ સરસ થઈ જાય. આ બધાનું આપણે આ લોકમાં પણ જીવ સુખ્યો થાય ને પરલોકમાં પણ સુખ્યો થાય, મહારાજનો જે થશે એને આ થશે. માટે મહારાજને આપણે વધુમાં વધુ જીવ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવાનો. આપણને તો મળ્યું છે, પણ એ મળેલું આપણે બીજા સુધી લઈ જવું છે. પીજના હરિભક્તો આવી મહેનત કરતા, એમાં જીજીભાઈ એવા જોરદાર હરિભગત હતા કે જેના નિયમ અને નિશ્ચય એવા હતા કે બીજાને પ્રેરણા આપે. આવા ભક્તો જે છે એ સત્સંગ કરાવી શકે છે. માટે આપણે નિયમ ને નિશ્ચયવાળા થવું અને બીજાને સત્સંગ કરાવવા માટેના પ્રયત્નશીલ રહેવું. બીજા પણ ઘણા ભાવિક પાટીદારો હતા, તે બધા શ્રીહરિની સન્મુખ આવ્યા હતા.
તેઓ ઢોલ, ત્રાંસા, ભેરી, રણસિંગુ, ભૂંગળ આદિ વાજિંત્રોને લાવ્યા હતા. સૌએ ઘણી જ ભક્તિપૂર્ણ ભાવનાથી શ્રીહરિને ગામમાં પધરાવ્યા. શ્રીહરિ ગામને દરવાજે જ્યારે પધાર્યા ત્યારે દરવાજાને વિચિત્ર રીતે શણગાર્યો હતો. આ મહેનત એટલે કરવા જેવી છે. એક ભાઈ અહીં આવે છે આપણે ત્યાં, હરિભગત છે, ઉંમરવાળા છે. હમણાં શનિવારે ત્યાં ઉપર બેઠા હતા, ત્યાં ઘણા બધા ભક્તો બેઠા હતા, એમની વચ્ચે જ એમને કીધું. અમે સંતો તો જાણીએ જ છે, એમને બહુ વખતથી કોઈ કયા કરે કે ભાઈ અહીંયા લોયા ધામ છે, લોયા ધામ છે, આવો એડિશન રહે છે. તો એ પોતે એમના ગામમાંય મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું, એ પોતે રહે છે ત્યાંથી ચોથું જ, ચાર ઘર છોડે એટલે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, ચાર જ ઘર છોડે એટલે મહારાજનું મંદિર છે. વર્ષોથી પોતે ગુજરાત છોડીને બીજા સ્ટેટમાં રહ્યા અને ત્યાંથી સીધા યુએસ આવ્યા. યુએસ છેલ્લા 10 વર્ષથી હશે. કોઈ દિવસ પોતાના ગામમાં ગુજરાતમાં મોટા થયા, 25-30 વર્ષના થયા, 35 વર્ષના થયા, મંદિરના દરવાજા પાસેથી નીકળવાનું, પણ 365 દિવસમાં એક દિવસ મંદિર નહીં જવાનું. કેટલી સરસ વિચારધારા હશે બોલો. દિવાળી કે બેસતું વર્ષે ના આવે જેને, મંદિરનો દરવાજો ચડવાનું દિવાળી કે બેસતા વર્ષે ના આવે. આટલી સોલિડ કેવી વિચારધારા હશે કે જે પોતાના ગામમાં ચોથું ઘર છોડીને મંદિર તોય નહીં જવાનું, દરવાજાથી નીકળી જવાનું, આવી વિચારધારા. બીજા સ્ટેટમાં ગયા, ત્યાં બિઝનેસોમાં રહ્યા, ત્યાં તો મંદિર હતું જ નહીં એટલે ત્યાં તો કોઈ પ્રશ્ન હતો જ નહીં. ત્યાંથી અમેરિકા આવ્યા, અમેરિકામાં 8 વર્ષ જતા રહ્યા તોય મંદિર નહીં. એક દિવસ ક્યાંક સાંભળ્યું કે ભાઈ લોયા ધામ છે, બધા કોઈ કયા કરતા હોય ને એના ગામના, તો પછી મંદિર આવ્યા. એક જ વાર મંદિર આવ્યા, પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, સંતો જોડે બેઠા, કથા વાર્તા સાંભળી. એમનો છોકરો પણ અહીં વચ્ચે આવ્યો હતો, એ પણ કોઈ દિવસ મંદિર ગયેલો નહીં. એને કીધું હું પહેલી જ વાર આ મંદિરમાં આવ્યો છું, બાકી એ કોઈ દિવસ મંદિર ગયો નથી, કારણ કે બાપા જ ના ગયો, છોકરો ક્યાંથી ગયો હોય. પણ આટલી ઉંમરે એ હવે હાઇટ ઉપરના છે, પણ દર વીકે મંદિર આવી જાય છે, દર વીકે. એમણે ચોખ્ખું કીધું કોઈ દિવસ ગામમાં મંદિર નથી ગયો, કોઈ દિવસ દેશમાં કોઈ મંદિરમાં નથી ગયો, અમેરિકામાં આવ્યા તો 8-10 વર્ષ કોઈ મંદિરમાં નથી ગયો, પણ અહીં આવતો થયો મને વ્યસન પડી ગયું હવે, કે અઠવાડિયે મારે મંદિર આવવું જ પડે. ચાંદલો કરતા થઈ ગયા, સેવા પણ કરે સત્સંગની અંદર, બધું થયું, પણ કેટલી ઉંમર થઈ ગઈ, 60-62 વર્ષ થઈ ગયા. એ જ વસ્તુ જો એમને 30 વર્ષે મળી ગઈ હોત તો, એ જ વસ્તુ જો એમને 15 વર્ષે મળી ગઈ હોત તો. સત્સંગની અંદર ઘણા ભક્તો એમ કહે છે કે અમારી 60, 62, 65 અને 50 પછી અમને આ સત્સંગ મળ્યો, અમને જો વહેલો સત્સંગ મળ્યો હોત તો અમને એક હરિભગત, બહુ જ નિષ્ઠાવાળા, ભગવાનમાં બહુ નિષ્ઠાવાળા છે, એને 62 વર્ષે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ. એની 7 પેઢીમાં કોઈ સત્સંગી નથી સ્વામિનારાયણ ભગવાનના. એના શરીરમાં અનેક પ્રકારના રોગો છે, ચાલી શકતા નથી, બોલી શક, આમ કોઈ ક્રિયા નથી કરી શકતા, એ પ્રકારના છે હરિભગત. એમનો દર મહારાજનો થાળ આવે છે, મહારાજની સેવા આવે છે, ત્યારે પત્ર ભેગો આવે. આ વખતે અહીં પત્ર ઉપર આવેલો હતો, શનિવાર મેં હરિભક્તોને વાંચી સંભળાવ્યો, અમે કથા કરતા હતા ઉપર બેઠા ત્યારે સંતો. મેં કીધું તમે આ પત્ર ખાલી વાંચો, એના જે રોગો લખેલા છે એટલા ભયાનક રોગો છે, શરીર ચાલી નથી શકતું. એ કે 62 વર્ષે સત્સંગ મળ્યો છે, મહારાજની સર્વોપરિતા, રોજ આ કથા વાર્તા સાંભળું છું, એનાથી પાકી થઈ ગઈ છે, અંતઃશત્રુઓ સામે લડું છું અને લડીને આવે લગભગ હાર પમાડી દીધી છે, પણ વસવસો મને એક જ વાતનો રહે છે કે જો મને સત્સંગ વહેલો મળ્યો હોત તો હું સાધુના ધોતિયા ધોઈ શક્યો હોત, મને સત્સંગ વહેલો મળ્યો હોત તો હું સંતોની ચરણ ચંપી કરી શક્યો હોત, જો મને સત્સંગ વહેલો મળ્યો હોત તો મંદિરમાં કચરો વાળી શક્યો હોત, જ્યારે શરીર મારું ચાલતું નથી ત્યારે મને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, છેલ્લા 7 કે 6 વર્ષથી ભગવાન સ્વામિનારાયણનો યોગ છે, પણ બસ હવે છેલ્લો જન્મ કરીને ભગવાનને પામવું છે. પણ જો એમને કોઈએ પ્રેરણા કરી તો 62 વર્ષે પણ મુમુક્ષુતા તો હતી, 62 વર્ષ સુધી કોઈ દિવસ સત્સંગની અંદર કોઈ દી પ્રીતિ ના થઈ, પણ 62 વર્ષે જો સત્સંગ મળ્યો તો એમને પ્રીતિ જાગી ગઈ, સત્સંગ એમનો મજબૂત થઈ ગયો. માટે સત્સંગને શ્રીજી મહારાજને
ઓળખાવા માટે સતત પ્રયત્નશીલ રહેવું. જો પ્રયત્નશીલ રહેશું તો સત્સંગ ઓટોમેટિક મહારાજ એનું પરિણામ આપશે અને સત્સંગ વધશે. ભાવિક પાટીદારો બધાય હતા એ પણ મહારાજને સન્મુખ આવે છે. બધાય શ્રીહરિ ગામને દરવાજે જ્યારે પધાર્યા ત્યારે દરવાજાને વિચિત્ર રીતે શણગાર્યો હતો. વરખ ચોંટાડીને શ્રીફળને સોનાના કર્યા અને તેમાં પંચલેરી તોરણ કર્યા. શ્રીફળ ઉપર સોનાના વરખ ચોંટાડ્યા અને એની ઉપર પાછી પંચલેરી પવનની ફરકતી ધજાઓ લટકાવી, તેમજ એકલા આસોપાલવના તોરણ કર્યા. તે બધા દરવાજે બાંધ્યા હતા અને એક વડાદરા વિપ્ર હરિભક્ત મોરારજી નામે હતા. તેઓ ઉડાડવા માટે ગુલાલ લઈ આવ્યા. તેને જોઈને મહારાજાધિરાજ શ્રીહરિ પ્રસન્ન થયા. શ્રીહરિએ પોતાના અંગો ઉપર ચિત્ર વિચિત્ર પ્રકારનો સોનેરી સાજ ધારણ કર્યો હતો. તે રીતે બધા સોનેરી સાજથી અશ્વને પણ શણગાર્યો હતો. તેના તેજનો કોઈ પાર ન હતો. શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી છત્ર વિરાજમાન હતું. તેમાં જડેલા મણિઓને જોઈને કરોડો સૂર્ય લજ્જિત થતા હતા. શ્રીહરિની બંને બાજુએ બે ચામર ઢળતા હતા, માનો તે બંને બાજુએ બે હંસ ઉડતા ન હોય તેમ જણાતું હતું. સુંદર સોનેરી પાઘ બાંધી હતી અને તે છોગાને લીધે છટાદાર બની હતી. મણિજડિત અને સુંદર અત્યંત ઉદાર શિરપેચ પાઘમાં બાંધ્યો હતો. મહારાજની મૂર્તિનું વર્ણન છે. જ્યારે જ્યારે મહારાજની મૂર્તિનું વર્ણન આવે ત્યારે વર્ણનને સાંભળીને એવી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારતા જાઉં. તેમાં અજબ અને મરોડદાર વાંકી કલગી ઝૂકી રહી હતી. વળી ચિત્તને ખેંચે તેવા મોતીના બે તોરા પણ ઝૂકી રહ્યા હતા. ગાલ પાસેના ભાગમાં ચંચળ અને અમૂલ્ય એવા કુંડળ શોભતા હતા. તે કુંડળ મણિજડિત હોવાથી અજોડ હતા અને તેજને લીધે ઝગમગ ઝગમગ ચમકી રહ્યા હતા. બંને કાનના ઉપર ગુલાબના ગુચ્છ સોહામના લાગતા હતા. સુંદર અને વિશાળ લલાટમાં કેસરયુક્ત ચંદન ચર્ચ્યું હતું. પૂર્ણ ચંદ્રના જેવું મુખ છબીદાર હતું. મરક મરક હસતું ઉદાર જણાતું હતું. કમળની પાંખડી અને ખંજન અને હરણની આંખ એ સૌના જેવા શ્રીહરિના ચંચળ નેત્ર માછલીના જેવા ચપળ હતા. ભગવાનના નેત્રને કેટલી ઉપમા આપી. કમળની પાંખડી, ખંજન પક્ષી છે ને એની આંખ, ખંજન એક પક્ષી આવે એની આંખ એકદમ મરોડદાર હોય એવી, અને હરણની આંખ, અને તે સૌના જેવા શ્રીના ચંચળ નેત્ર માછલીના જેવા ચપળ હતા. ચાર ઉપમાઓ દીધી. અને વાંકી મરોડદાર ભ્રકુટી ઇન્દ્રધનુષને આકારે અત્યંત સુશોભિત હતી. દીવાની ચગ એટલે કે દીવાની જ્યોત જેવી, પોપટની ચાંચ અને તલના ફૂલ જેવી, અને નમનીને અનુપમ નાસિકા રમણીય હતી. પાકા ગિલોડાના જેવા હોઠની શોભાની ઉપર નાસિકા રૂપી પોપટમાંનો લોભાઈને તાકી રહ્યો હોય તેમ લાગતું હતું. ડાડમની કડીઓના જેવા દાંતનું અપાર તેજ ઝગમગ ઝગમગ ઝળકી રહ્યું હતું. હોઠરૂપી બિંબફળના રસને ચોરનારી રસનાથી અમૃત જેવા મધુર વચનોને થોડા બોલતા હતા. નમની ચીબુક, ચીબુક એટલે આ દાઢીવાળો ભાગ, અત્યંત દીપી રહી હતી. શંખના જેવો કંઠ ભરાવદાર હતો. છાતી સિંહના જેવી વિશાળ હતી. કમર પણ સિંહના જેવી જ સુશોભિત હતી. ઉદર ધરા જેવું શીતળ હતું. તેમાં ત્રિવળી પડતી હતી, ઊંડી ગોળ નાભી હતી. આવું મૂર્તિનું વર્ણન આ સંતોએ કર્યું. એને એ મૂર્તિમાંથી કેટલું સુખ આવતું હશે ત્યારે વર્ણન આમ લખી શકાય. આપણા બધાને લગભગ આવું વર્ણન વાંચીએ ને સાંભળીએ ને એટલે બે વસ્તુ થાય. શું થાય? એક, કંટાળો આવે. પહેલામાં પહેલો જીવને આવું વર્ણન જ્યારે સાંભળે ને ત્યારે પહેલામાં પહેલો કંટાળો આવે. અને કંટાળાના કારણે બીજું એક સ્ટેપ આગળ જાય, એનું નામ છે ઊંઘ. ઊંઘ આવે. ઊંઘ એમાં જ આવે કે જેમાં કંટાળો આવે. જેમાં ઊંઘ ના, જેમાં કંટાળો ના આવે એમાં ઊંઘ આવે. કોઈ દિવસ જમતા જમતા ઊંઘ આવે? કોળીઓ પડી જાય? ના પડે. કોઈ દિવસ
આપણે જે જોવું હોય એવું સરસ મજાનું કંઈક ચાલતું હોય તો કોઈને ઊંઘ ના આવે, ઊંઘ ઉડી જાય. પણ જો સતત મૂર્તિનું વર્ણન આવે, જો સતત સ્તુતિ વિભાગ આવે, ભગવાનના મહાત્મ્યની વાત આવે અને સતત એ જ શબ્દો ચાલ્યા કરે તો જીવનું તરત જ અંધકારપટ તરત છવાઈ જાય. એની પાછળનું કારણ એક જ છે, એનો અભ્યાસ. અભ્યાસ નથી એટલે એવું થાય છે. અભ્યાસ જેનો થાય એમાં રસ જાગે. આપણે જેના જેના રસ જગાડ્યા છે ને એના અભ્યાસ કર્યા છે. બહુ વખત એની એ વાત રિપીટેશન થાય જેના કારણે એનો રસ જાગે. રસ જાગે એટલે પછી એમાં ક્યારેય પણ કંટાળો કે ઊંઘ આવે નહીં. પણ જો એની અંદર આપણને કંટાળો કે ઊંઘ આવે, એની પાછળનું કારણ એક જ છે કે આપણે એવી રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાથી ટેવાયેલા નથી કે ભગવાનના હોઠ આવા છે. સ્વામીએ કેટલું સરસ કીધું, સ્વામી કે ભગવાનના ઓષ્ઠ લાલ ગિલોડા જેવા છે અને નાસિકા છે એ પોપટની ચાંચ જેવી છે, પણ એ લાગે છે એવું કે જાણે પોપટ કોઈ ફળ ખાવા માટે બેઠો હોય. એટલે હોઠની ઉપર નાસિકા હોય ને તો પોપટ જાણે કોઈ ફળ ખાવા બેઠો હોય આવું લાગે છે. સ્વામી કે મહારાજ જ્યારે બોલે છે ત્યારે થોડું 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 મહારાજ બોલે છે, એ મહારાજની જે મીઠી વાણી એ બોલતા સાંભળીને સ્વામી કે અંતરની અંદર શાંતિ થાય છે. મહારાજનું જે ઉદર છે એને સ્વામીએ કીધું પાણીના ધરા જેવું છે, જેમ કોઈક ધરો ભરાયેલો હોય, ખરેખરો તાપ પડતો હોય ચૈત્ર વૈશાખનો ને ક્યાંક પાણીને તળાવને એક ઝાડ મળી જાય ને તો વ્યક્તિને આરામ જેવું લાગે, બહુ સારું લાગે. કૈલાસની પરિક્રમા કરવા ગયા ને, પહેલો દિવસ જ્યારે ચાલતા હતા, પહેલો દિવસ ગયા ને તો ચાલતા ગયા, હવે દર વખતે પાણી હારે લઈ જઈએ, આગલી બે યાત્રામાં ગયા ને તો ભૂલાય નહીં, પણ એ દિવસ પાણી ભૂલાઈ ગયું. ખાલી ઠાકોરજી ને ગુરુજી પૂરતું જ ગંગાજળ લીધેલું, બાકી બધું ભૂલાઈ ગયું. હતા પાંચ જણા, હારે હતું ખરું પણ એ જતું રહ્યું આગળ ઘોડા ઉપર. હવે ખરેખર લિક્વિડ એમાં હારે રાખવું પડે, કારણ કે ઓક્સિજન ઓછો હોય એટલે થોડું થોડું લિક્વિડ પીતા રહો તો તરસ ના લાગે. એટલે વિચાર થયા કરે કે હવે અને ત્યાં જળ ના ધરાવો તો વધારે ઓક્સિજન ઘટે એટલે વધારે તકલીફ થાય, એટલે કંઈક ને કંઈક પીધે રાખવું પડે થોડું થોડું. આગલી વખત બે પરિક્રમાઓ ચાલીને કરી ત્યારે બે વખત લિક્વિડ આરે હતું, આ વખતે લિક્વિડ જ નહીં. ખાસું ચાલવું પડે, પાંચ સાત કલાક, પાંચ કલાક તો ચાલવાનું થાય. તો બે કલાક થયા પછી ગુરુજીને જળ આપીએ ને એટલે ગુરુજી તરત કે તમારે બધાને નથી ધરાવવું, પણ કોણ બોલે કે અમારું છે જ નહીં, આ એક જ બોટલ છે ખાલી. હવે જો ગુરુજીને એવું કહો કે અમારું નથી તો ગુરુજી એવું જ કે આપી દો બધાને. એટલે અમે કહીએ કે ના હજુ અમને તરસ નથી આ તે. પછી એક નદી વહેતી જોઈ, વચ્ચે નદી આવે છે ને, આખરે નદીનું પાણી પીધું. ગાડીને એના બોટલો ભર્યા, બે બોટલ ખાલી પડ્યા હતા, પછી એ નદીનું પાણી એ પાણી મળ્યું એટલે થોડા હોંશ રહ્યા બધાના, નહીં તો ન્યા જ્યાં ઉતારો તો ન્યા પહોંચત તો બધા ઢીલા થઈ જાત, એવી દશા થાય, ચક્કર પણ આવી જાય. પણ એ નદી મળીને તો લાગ્યું કે બહુ સરસ, બરફનો ગ્લેશિયર જેવું મળ્યું પણ નદી મળી તો સારું લાગ્યું. હવે ન્યા એ પહાડનું પાણી કઠણ પડે જે પડે પણ એ પીએ તો જ સારું લાગે, નહીં તો સારું લાગે નહીં, તે બધી રીતે સારું લાગ્યું. નહીં તો ને પહાડનું એ પાણી ને પીવું એ તબિયત માટે, શરીર માટે, આપણું શરીર નથી ટેવાયેલું ન હોય એટલે તકલીફ ઘણી થઈ જાય, પણ જો ના પીએ તો તકલીફ ઘણી થાય, એટલે મળ્યું તો બહુ સારું લાગ્યું. બોટલો ભરીને પી ગયા સંતો. એમ બધે ભવાટીમાંથી થાકેલો હોય એ મૂર્તિમાં જઈને વિરામ કરે ત્યારે પરમ શાંતિ થાય. પણ આ બધાનો અભ્યાસ આપણને રોજનો છે નહીં, જેના કારણે આપણને આ અનુભૂતિ થવી અઘરી છે. આપણને એ કરવા જઈએ એટલે પરમ શાંતિ એ જ થઈ એક ઊંઘ હારી આવે એટલું તો કામ થાય. રોજ રાત્રે હુતા હુતા જો ભગવાનના સ્વરૂપનું ચિંતન કરીએ અને વંદુના પાઠ બોલીએ, એટલે વંદુના પાઠ બોલો અને અંદર ચિંતન કરતા જાઓ એટલે ઊંઘ આવી જાય. પકડવી પડે કે ના આવતી, એવું થાય ને થાય, પકડવી પડે. પણ અભ્યાસ આપણે ક્યારેક ક્યારેક જ્યારે બહુ આમ અને જ્યારે આ બધું કરવું હોય ને ત્યારે એક જ વસ્તુ ધ્યાન રાખવી કે આ વસ્તુ કરવામાં કોઈ દી જમીન ના કરવું.
આ બધું ક્યારે થાય છે? શરીર થોડું હલકું હોય, બહુ આપણે થાકેલા ના હોઈએ, બહુ કામ કરેલું ના હોય, માપનું હોય, શાંતિથી આપણે બેસી શકીએ આવે એવું તો તમારે ટાઈમ ક્યારે મળે? ગૃહસ્થ આશ્રમમાં થાય જ નહીં. પણ જ્યારે આવો સમય મળી શકે એમ હોય, સંતો ભેગા નીકળ્યા હોય ત્યારે શાંતિ થઈ જાય ને. સંતો ભેગા તો ત્યારે તો અઠવાડિયું ક્યાંક નીકળ્યા વિચરણમાં તો શાંતિ થઈ જાય, તો એવી શાંતિ મળે ત્યારે કરી લેવું. પણ અને શનિ રવિમાં ક્યારેક ટાઈમ મળે તો કરવું, પણ આ કરવા જેવું તો ખરું. કારણ કે મહારાજને ગમતું છે. મહારાજે પ્રથમના 32મામાં કીધું, મહારાજે પૂછ્યું કે માળાને ખીલાના વચનોદમાં મહારાજે કહ્યું, તમે બધાએ કથા વાર્તા કીર્તન રૂપી ચારો કરીને મૂર્તિરૂપી માળામાં વિરામ કરો છો, જેમ પેલું ધનિયાતું ઢોર ખીલે આવે છે એમ મૂર્તિરૂપી ખીલે આવો છો કે નહીં? આવું મહારાજે પ્રશ્ન પૂછ્યો. એનો અર્થ એ છે, મહારાજે ત્યાં ફક્ત સંતોને જ પ્રશ્ન નથી પૂછ્યો, ગ્રહસ્થને પણ પ્રશ્ન પૂછ્યો છે. એટલે મહારાજે મહારાજને કરાવવું એ જ છે આપણી પાસે. અને કથા વાર્તા સાંભળીને કરીને શાસ્ત્રોને વાંચીને આપણા માનસમાં ફિટ થાય કે આપણે મૂર્તિમાં ચોંટવા માટે આપણો જન્મ છે, એને કરવા માટે જ મોટા પુરુષોને રાજી કરીએ છીએ, એને કરવા માટે જ આ સત્સંગની સેવાઓ કરીએ છીએ. એટલે જ્યાં સુધી એ લક સધાય ના ત્યાં સુધી આપણી મહેનત ચાલુ રહે, મહારાજને જે પરિણામ આપવું હોય આપે. અહીં તો તમે લડતા લડતા આપણે મરીએ ને એટલે મહારાજ કે શાબાશ, કામ આટલું છે. લડતા લડતા મરવાની શાબાશી છે, એ લડ્યા કરવાનું, મહેનત કર્યા કરવાની. ભલે ને ઊંઘ આવી જાય, નોટ એટી જતી રહે દાદા, પણ મહેનત કરીએ તો લખાય ને. લખાય ક્યારે? નોટ ને પેન લઈને બેઠા, બે વખત પડી જાય પાછી લઈ લેવાની. પણ જો આપણે લઈએ જ નહીં કે આ તો પડી જાય છે તો લખાય જ નહીં. એટલે મહેનત કરવી. સુશોભિત હતી, ઉદર ધરા જેવું શીતળ હતું, તેમાં ત્રિવળી પડતી હતી, ઊંડી ગોળ નાભી હતી, ઘૂંટણ સુધીના લાંબા બાહુઓ બાજુબંધથી ઓભતા હતા, સોનાના કડાને સાંકડા તેમાં શોભતા હતા, નંગ જડિત સોનાની પહોંચીનું ચમકતું તેજ વીજળીના જેવું દીપતું હતું. દસે આંગળીઓમાં જડાઉ વીંટીઓ પહેરી હતી, હાથની હથેળીઓ કમળના જેવી દેખાતી હતી, બંને સ્તન શ્યામ મણીની જાણે ખાન ન હોય તેવા હતા, છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન અને ભૃગુ લાંછન ઓપતા હતા. કસ્તુભ મણી કંઠ મે ભારી, જ્યોતિ કરત સૂર્ય કોટી કવારી, જંગા જાનો ઓરહે આનો પા, જંગા જાનો ઓરહે આનો પા, ચરણ કમલ પરમ રસ રૂપા, ચરણ કમલ પરમ રસ રૂપા. કંઠમાં પહેરેલો ભારે કૌસ્તુભ મણી એટલો બધો તેજસ્વી હતો, તેના ઉપર કરોડો સૂર્ય વારી જતા હતા, પિંડી ઘૂંટણ અને સાથળ અનુપમ હતા, ચરણ કમળ તો પરમ રસ ભર્યા હતા. જમના ચરણમાં સ્વસ્તિક, અષ્ટકોણ, કમળ, ધ્વજ, અંકુશ, જવ, જાંબુ, વજ્ર અને ઉર્ધ્વરેખા એ 9 ચિહ્નો હતા, અને ડાબા ચરણમાં મત્સ્ય, ત્રિકોણ, ધનુષ, ગોપળ, ગોપદ, કળશ, વ્યોમ અને સુંદર અર્ધચંદ્ર એ 7 ચિહ્નો શોભતા હતા. શ્રીહરિના ચરણની આંગળીઓના બધા નખમણી અર્ધચંદ્રને આકારે શોભતા હતા. તેમાં તેજ તો એટલું અનંત હતું તે ક્યારેય વધતું ઘટતું નહીં, આખી મૂર્તિ તેજવાળી. મહારાજે બહુ સરસ જે દ્રષ્ટાંત દીધું છે પ્રથમના 12મામાં કે ભગવાનનું ધામ કેવું છે, તો કે આખી પૃથ્વી તેજની હોય, ઝાડવા પશુ બધું જ તેજનું હોય, અને આ એક સૂર્ય છે એવા કરોડો સૂર્યનું તેજ હોય, એ કેવું પ્રકાશમાન હોય એવું ભગવાનનું ધામ છે. તો ભગવાનનું સ્વરૂપ પણ એવું છે, ભગવાનના સ્વરૂપના નખની અંદરથી પણ તેજ નીકળે છે, ભગવાનના દંત પંક્તિ છે એ પણ તેજસ્વી છે, ભગવાનના કુંડળ છે એ પણ તેજસ્વી છે, તેજ તેજ ને તેજ મૂર્તિમાંથી નીકળે છે. છતાં પણ ભગવાનની મૂર્તિનું તેજ એવું શીતળ છે કે જે એને જોવે, નખમણિયું રે જાણે ચંદ્ર તારા, ચંદ્રની મંડળીયું, ચંદ્રની મંડળીયું હોય એવી નખમણી છે. નંદસંતોએ બહુ સરસ મૂર્તિના વર્ણનના કીર્તનો લખ્યા છે, એ કીર્તનોને આપણે ગાઈએ, વાંચીએ, વિચારીએ,
તેમાંથી મૂર્તિમાં હેત થાય. મૂર્તિમાં હેત થવાનું મોટામાં મોટું સાધન, સરળમાં સરળ, સહજતાથી કોઈને થઈ જાય, એ કીર્તન છે. કીર્તન સાંભળવું પણ ગમે, કીર્તન ગાવું પણ ગમે. એટલે કીર્તન જે ગાય અને સાંભળે, કદાચ રાગ ન આવડે તો વાંચે, તો વાંચવાથી એને કીર્તનની અંદર રહેલું વર્ણન, એ વર્ણન દ્વારા મૂર્તિમાં હેત થાય છે. માટે કીર્તન ભક્તિનો અભ્યાસ પણ ભગવાનના ભક્તોએ રાખવો જોઈએ. કીર્તન ભક્તિ સાંભળવાનો અને કીર્તન ભક્તિ ગાવાનો. આપણે મોટે ભાગે ઘણી વખત કીર્તન ભક્તિને ગૌણ માની લેતા હોઈએ કે શું ચાલે છે, તો કે કીર્તન ભક્તિ. પણ કીર્તન ભક્તિ એ ભગવાનમાં ચોંટવા માટેનું પહેલું સાધન છે. કથા પહેલાં કીર્તન એટલે ગવાય છે, કથા પહેલાં ધૂન એટલે થાય છે કે જીવની વૃત્તિ ભગવાનમાં લાગી જાય અને પછી કથા સાંભળે. પરંતુ કીર્તન ભક્તિ ચાલતી હોય તો બહુ ઓછાનું ધ્યાન એમાં હોય, અથવા તો કોઈ બેઠા હોય તો એનું બસ ખાલી તાલમાં રાગમાં ધ્યાન હોય પણ શબ્દમાં ના હોય. માટે કીર્તન ભક્તિને આપણા ફોનમાં સવારમાં પૂજા કરો ત્યારે ગમે ત્યાં પણ કીર્તનો થોડી સાંભળવાની ટેવ પાડવી જોઈએ, જેનાથી કીર્તનોમાં નંદ સંતોએ ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેનું હેત, ભગવાન સાથેની કેવી આપણી સમજણ હોવી જોઈએ એ અલગ અલગ કીર્તનોમાં સંતોએ બહુ સરસ લખેલું છે. એટલે એને સાંભળવાનો અભ્યાસ પણ ભગવાનના ભક્તોએ કરવો જોઈએ. શ્રીહરિના ચરણની આંગળીઓમાં બધા નખમણી અર્ધચંદ્રને આકારે શોભતા હતા. શ્રીહરિના અંગરૂપી ચંદ્રને જોઈને આકાશમાં રહેલો ચંદ્ર ક્યારેય નજીક આવતો જ નહીં, તે તો 2 લાખ યોજન જેટલે દૂર રહેતો. આકાશના ચંદ્રને પણ લજ્જા આવી ગઈ કે ભગવાનની પાસે આવી ના શકે, એવું ભગવાનનું મુખારવિંદ હતું. ગંગા જમુના સરસ્વતી મૂલા સૂચવત હે તિન રેખ અમૂલા, હરિ કે અંગ રહે ચિહ્ન જેતા, બડે ઈશ્વર કે સ્થાન હે તેતા, બડે ઈશ્વર કે સ્થાન હે તેતા. ભગવાનના જમના અંગૂઠાની અંદર કેટલી રેખા છે? રક્ત રેખા છે. એક ભગવાનના જમના અંગૂઠાના નખમાં એક રક્તરેખા છે. આવું આપણે તિલ ચિહ્નોનું વર્ણન જેને અભ્યાસ હશે, તિલ ચિહ્નો જેને એક વખત વાંચ્યા હશે, તિલ ચિહ્નોના દર્શન કર્યા હશે, પ્રેમાનંદ સ્વામીનું વર્ણન ઓરાઓ શ્યામ સ્નેહી એના પદોને સાંભળ્યા હશે તો એને ખબર હશે. વચનામૃત આપણું જે છે એ વચનામૃતની આગળ પણ જે આગળ ઉપોદઘાત લખેલો છે એની અંદર પણ મહારાજની મૂર્તિનું વર્ણન છે. એમાં જમના પગના અંગૂઠાના નખમાં એક રક્તરેખા છે, આવું વર્ણન આપણે આજ દિવસ સુધી સાંભળ્યું છે. આધારાનંદ સ્વામી કંઈક વિશેષ કહે છે, મુક્તાનંદ સ્વામીએ જોયેલી રેખાઓ કંઈક વિશેષ છે જે આમાં મળે છે. કેટલાક તિલચિહ્નોના વર્ણન એવા છે કે જે અલગ અલગ પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન ચિંતામણી લખી છે. ઓરાઓ શ્યામ સ્નેહી જે આપણે એક જ પદ બોલીએ છીએ અત્યારે ચેષ્ટા વખતે, પણ એના 10 પદ છે. પણ એ જે સ્વામીએ પદ લખ્યા છે સ્વામીના જ કીર્તનોમાં પાછું વર્ણન આવે. સ્વામીએ જ્યારે ધ્યાન ચિંતામણી લખી અને મહારાજના તિલચિહ્નો લખાના ત્યારે એમાં લખાયું કે મહારાજને તિલક આકારે 2 ઊભી રેખાઓ છે. આ તિલચિહ્નનો એક પાર્ટ છે. સ્વામીના જ કીર્તનમાં પછી આવે છે કે મહારાજને ભાલમાં 3 અર્ધચંદ્રાકારે ચંદ્રાકારે 3 રેખાઓ પડતી, એનું પણ મહારાજની 3 રેખાઓનું એ ચિહ્ન, જેમ 2 ઊભી રેખાઓ એમ 3 ચંદ્રાકારે રેખાઓ મહારાજના કપાળની અંદર, ભાલની અંદર સ્વામીએ જોઈ, એ પ્રેમાનંદ સ્વામીના પ્રભાતીની ધ્યાન ચિંતામણીઓ લખેલી છે એમાં છે. કારણ કે સ્વામીએ જ્યારે એ તિલ ચિહ્નનું વર્ણન કર્યું ત્યારે સ્વામીએ લખ્યું આ સિવાય અપાર બીજા તિલ ચિહ્નો છે, પણ મને જેટલા અત્યારે ધ્યાનમાં આવ્યા એટલા મેં લખ્યા છે. સંતોએ તિલ ચિહ્ન લખવા પાછળનું કારણ જ એ છે કે એનો અભ્યાસ કરવાથી જીવ એમાં ચોંટે. આપણે બધાએ અત્યારે 16 ચિહ્ન પણ ભગવાનના ભક્તને જો મોઢે ના હોય કે 16 ચિહ્ન કઈ જગ્યાએ છે તો ઘણું કાચું કહેવાય. જેટલા કથા સાંભળવાવાળા ભગવાનના ભક્તો છે એને ખાસ મારી વિનંતી છે, રિક્વેસ્ટ છે
કે ભગવાનના 16 ચિહ્નો ચરણમાં કઈ જગ્યાએ મહારાજને ઉર્ધ્વરેખા છે, ક્યાં મહારાજને ત્રિકોણ છે, ક્યાં મત્સ્યનું ચિહ્ન છે, ક્યાં ધનુષ છે, ક્યાં મહારાજને 2 શ્યામ બિંદુઓ છે ડાબા પગમાં, આ બધા ચિહ્નોની જગ્યાઓ જોઈ રાખવી જોઈએ. એ જોઈને એનું રિપીટેશન કરો. હવે ઘણા બધા ભક્તોને આપણને જપ કરવાની ટેવ પડી ગઈ છે, સ્વામિનારાયણ 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 જપ કરો છો. એ ભક્તો હવે પોતાની એ સ્થિતિથી થોડાક ઉપર જાય. જે ભક્તોને જો સ્વામિનારાયણ કરવાની ટેવ નથી પડી, એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને 16 ચિહ્નો સુધી પહોંચે. 16 ચિહ્નોનો અભ્યાસ કરો. મહારાજને જવનું ચિહ્ન છે, મહારાજને વજ્રનું ચિહ્ન છે, એની જગ્યાઓ ચરણારવિંદ જોઈ જોઈને ફિક્સ કરો. અને એને પછી દિવસ દરમિયાન 16 ચિહ્નો જ્યારે જ્યારે યાદ આવે, જમવા બેસો ત્યારે 16 ચિહ્નોનું રટન કરો. સ્નાન કરવા જાઓ, 16 ચિહ્નોનું રટન કરો. એ 16 ચિહ્નોનું રટન અને સ્વામિનારાયણ મહામંત્રનું રટન આટલું કર્યા પછી એમાં આપણે જ્યારે પાસ થઈ જઈએ બરાબર, ત્યાર પછી તિલ ચિહ્નોમાં પ્રવેશો. આગળ મહારાજની મૂર્તિમાં ઉપર નીચે કેટલા તિલ છે, મહારાજની શિખા પાછળ 3 તિલ છે, મહારાજને કંઠમાં તિલ છે, મહારાજને ડાબા કાનમાં શ્યામ બિંદુ છે, જ્યાં જ્યાં મહારાજના તિલ ચિહ્નો છે એ બધાનો અભ્યાસ કરી. અને પછી એમાં કેવું કે જેવી રીતે આપણે એક લેસન કરતા હોઈએ રોજ, એવી રીતે એ લેસન રોજ કરીએ. ગાડી ચલાવતા લેસન કરી લઈએ, બાથરૂમમાં નાતા નાતા લેસન કરી લઈએ. તિલ ચિહ્નનો પાઠ આમથી આમ પૂરો કરવો હોય કોઈને, તો તિલ ચિહ્નનો પાઠ કરતાં એને સારી રીતે તિલ ચિહ્ન આમ એક 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 જોઈને આમ ઉતરવું હોય, વધુ સ્પીડ અને ઓછી સ્પીડ બે ભેગું કરીને એને કરવું હોય તો 15 થી 20 મિનિટ એને થાય. એની અંદર એ મૂર્તિમાં ઉપર જઈને નીચે સુધી તિલ ચિહ્નમાં ફરી શકે છે. બહુ ઝાઝી સ્પીડ નહીં, બહુ ઓછું નહીં, ધીરું નહીં, અને બહુ શાંતિથી કરે તો 1.5 કલાક. આનાથી વધારે તિલ ચિહ્નમાં ટાઈમ જતો નથી. એની માટે સ્પેશિયલ આંખ બંધ કરીને બેસવાની જરૂર નથી. બાથરૂમમાં સ્નાન કરતાં કરતાં કરી લઈએ, ગાડી ચલાવતા કરી લઈએ, જમાડતા જમાડતા કરી લઈએ. આ બધી જગ્યાઓ એવી છે કે ત્યાં આગળ આપણે પેલી ક્રિયા પણ કરી શકીશું ને આ પણ કરી શકીશું, બેય કરી શકીશું. આ બધું જ થાય છે અભ્યાસથી. તમે પ્રયત્ન કરશો, તમને એવું લાગશે કે આ તો બહુ સહેલું છે. અત્યાર સુધી આપણે ના કર્યું એટલે આપણી ગાફલતા. એકવાર મોઢે કરી દો કે મહારાજના તિલ ચિહ્નો આવી રીતે છે, બધું જ છે ઓનલાઈન, બધું યુટ્યુબ પર બધું જ આ છે. તિલ ચિહ્નોની મૂર્તિઓનું વર્ણન, કીર્તનો, આપણા શ્રી સ્વામીએ ગાયન ઘનશ્યામ મહારાજનું કરેલું છે, એ છે, બધું જ છે. એને એકવાર જોઈ જોઈને મોઢે કરી દો, ગોખી નાખો આખું કે મહારાજને અહીં આમ છે, અહીં આ રીતે છે, અહીં આ રીતે છે, અહીં આ રીતે છે, અહીં આ રીતે છે, વચનામૃતમાં પણ લખેલું છે. ગોખી નાખીએ, ગોખીને મૂર્તિની અંદર આખું એ તિલ ચિહ્નો બતાવેલા છે જોઈ લઈએ. જોઈને પછી એને બરાબર સ્નાન કરતાં ખાતા પીતા યાદ કર્યા કરીએ. પહેલાં 16 ચિહ્નોને મંત્ર, એમાંથી આગળ 6 વા 12 મહિના 2 વર્ષ થાય એમાં બરાબર ઠરી જઈએ પછી અહીં. પણ એ જો કરવાની ટેવ પડી જાય તો નંદ સંતોનો દાખલો સફળ થઈ જાય. જે જગતમાં ક્યાંય નથી ને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. આવા તિલ ચિહ્નોથી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું એ આખી દુનિયામાં ક્યાંય નથી. ધ્યાન વસ્તુ, હા, બધા કરે, દીવાનું ધ્યાન કરે ને તેજનું ધ્યાન કરે ને કરવાવાળા ધ્યાન મેડિટેશનના 1000 ક્લાસ ચાલે છે અને 1000 જગ્યાઓ છે. પણ મૂર્તિમાં ચોંટવા માટેનું સચોટ જે નંદ સંતોએ આપ્યું છે એવું કોઈ જગ્યાએ પૃથ્વીના પટળ ઉપર નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે વિશેષતાઓ છે એમાંની આ એક બહુ મોટી વિશેષતા છે. પણ આપણે ઘણી વખત સંપ્રદાયને, સત્સંગને ખાલી કરી દીધો માલપુડાનો, દૂધપાકનો, શાકોત્સવનો, જેના કારણે એ બધા ઉત્સવો જરૂરી છે. જીવ પ્રાણી માત્ર એમાં જ ચોંટે, જાજા જીવોનું કલ્યાણ એમાં જ થાય. પણ આપણે જે રોજના શ્રોતાજનો છે, આપણે રોજની કથા સાંભળવાવાળા છે, આપણે જે આપણા આત્યંતિક કલ્યાણને સમજી શકીએ છીએ કે મારું આત્યંતિક કલ્યાણને અક્ષરધામમાં જવા માટે હું આ સત્સંગ કરું છું, એવા જે આપણે હવે થયા છે એને હવે થોડું થોડું ત્યાંથી આગળ જવું જોઈએ. અને આગળ જતાં જતાં મહારાજ જેટલો રસ્તો કપાવે, સદગુરુ જેટલો રસ્તો કપાવે, આપણી મહેનત હશે તો રસ્તો સાચો કપાશે. માટે થોડો થોડો ધ્યાન ચિંતામણી દ્વારા તિલ ચિહ્નોનો ભગવાનના ભક્તો આપણે બધાએ અભ્યાસ કરવાનો, થોડો થોડો અભ્યાસ કરવાની ટેવ પાડીએ. મહારાજ એમના ચરણની આંગળીઓ, મહારાજ
ના મુખારવીને જોઈને ચંદ્ર તો દૂર જ રહેતો. અહીં લખે છે ચરણોની આંગળીઓના બધા જ નખ રાતા ઉપડતા ને ગોળ હતા. બધું ફિનિશિંગવાળું ભગવાનનું. આપણે તો એક આંગળી લાંબી હોય ને એક ટૂંકી હોય ને નખ એક તમે જોજો જ ખરા, ગણાને તો ટતલી આંગળીનો નખ જોજો પગનો, અને પછી અંગૂઠાનો જોજો ને બીજી આંગળીનો જોજો, આપણા જોઈ લેજો કેવા હોય. અને ભગવાનના તો એક સરખા બધાય, રાખતા ઉપડતા ને ગોળ હતા. જમના ચરણના અંગૂઠાના નખમાં ત્રણ ઊભી રાતી રેખાઓ હતી. આપણે અત્યાર સુધી એક રાતી રેખા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ જોઈ કે ત્રણ ઊભી રાતી રેખાઓ હતી. ગંગા જમુના સરસ્વતી મૂલા સૂચવત હે તિન રેખ અમૂલા. એ ત્રણ અમૂલ્ય રેખાઓ ગંગા યમુના ને સરસ્વતીનું મૂળ છે તેમ સૂચવતી હતી. શ્રીહરિના અંગમાં જે જે ચિહ્ન છે તે બધા ઈશ્વરના નિવાસ સ્થાન રૂપ છે. બધા અંગોમાં કોઈ ને કોઈ ઈશ્વર રહે છે એવા ભગવાનના અંગો છે. સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડ કે કરતા ભરણ પોષણ કરે તાકુ હરતા એસે ઈશ્વર કે રહે સમોહા, એસે ઈશ્વર કે રહે સમોહા, કોઉ ન જાનત વાત એ ગુહા, કોઉ ન જાનત વાત એ ગુહા. અનંત કોટી બ્રહ્માંડોના કર્તા તથા ભરણ પોષણ કરનારા અને પ્રલયને કરનારા એવા ઈશ્વરોનો સમૂહ શ્રીહરિની મૂર્તિમાં રહે છે તે અત્યંત ગુપ્ત વાત છે, તેને કોઈ જાણતું નથી. અનંત કોટી બ્રહ્માંડોના કર્તા ભરણ પોષણ કરનારા અને પ્રલયને કરનારા ઈશ્વરોનો સમૂહ, ખાલી બ્રહ્મા વિષ્ણુ શિવ એ બ્રહ્માંડના કર્તા ભરણ પોષણ કરનારા વિષ્ણુ પ્રલયને કરનારા શિવ એવા ત્રણનું જોડલું નહીં, ત્રિપુટી નહીં, સમૂહ એવા ઈશ્વરોનો સમૂહ અનંત કોટી બ્રહ્માંડોના અનંત કોટી એના કર્તાઓ, અનંત કોટી ભરણ પોષણ કરતાઓ, એના અનંત કોટી પ્રલય કરતાઓ એવા અનંત કોટી બ્રહ્મા વિષ્ણુ ને શિવના સમૂહ ભગવાનની મૂર્તિમાં રહે છે. અત્યંત ગુપ્ત વાત છે, કોઈ જાણતું નથી એવું મુક્તાનંદ સ્વામી કહે છે. પણ મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષ એ બોલે છે એ વસ્તુ એમ જ હોય કે જે આપણને કોઈ દી જણાય નહીં એવા મોટા મહારાજ છે. શ્રીહરિ આપે જનાવત જે હો તાકે જાણે સો આવત તે હો, અતિ ભક્ત એકાંતિક રહે ઓ હરિવિન અવરહી બળતા ગયેવું, હરિવિન અવરહી બળતા ગયેવું. શ્રીહરિ જેને તે જણાવે તેને જ તેની ખબર પડે. ભગવાનનો અત્યંત એકાંતિક ભક્ત હોય, જેને ભગવાન સિવાય અન્યનું મહત્વ ન હોય એવા ભક્તને ભગવાન પોતાનું બધું સામર્થ્ય દેખાડે છે. જેને ભગવાન સિવાય બીજાનો ભાર ના હોય ને એને સામર્થ્ય દેખાડે, બીજાને દેખાડીને કંઈ કામ નહીં. મહારાજ હતા ગઢપુરમાં, એક બ્રાહ્મણ આવ્યો અમદાવાદથી, હતો વૈરાગી, 50 વૈરાગ્યો આવેલા, પણ એક બ્રાહ્મણના વેશમાં આવ્યો અને પૂછ્યું કે ભિક્ષા આપો. એટલે મહારાજે ત્યાં આગળ કીધું કે આ બ્રાહ્મણને ભિક્ષા આપો, સીધું આપો, સારું. એટલે પછી સીધું આપ્યું. પેલો ખબર કાઢવા આવ્યો તો સ્વામી એને છે ક્યાં એમ, એટલે એને ખબર પડી ગઈ કે મહારાજ અહીં છે. એટલે મહારાજે કહ્યું કે તમે એક કામ કરો, તમે તમારા ઉતારે પહોંચી જાઓ, ડુંગરજી ભગત તમને સીધું આપી જશે. એટલે ઓલાએ જગ્યા બતાવી કે આ ઝાડ નીચે હું છું, એટલે ડુંગરજી ભગત સીધું આપવા ગયા. ડુંગરજી ભગત ગયા એટલે મહારાજે ડુંગરજીને એવું કીધું કે તું ન્યા જઈને એવું કહેજે કે આ સ્વામિનારાયણ તો બહુ પાખંડ કરે છે, અમારે એનું પાખંડ કાઢવું છે, પણ કોઈ કાઢવાવાળો આવ્યો નથી, કોક મળી જાય તો કાઢવું છે, આવી વાત કરજે તું. એટલે ડુંગરજીએ જઈને વાત કરી, એટલે ઓલો કે હમ સ્વામિનારાયણ કે પાખંડ નિકાલને કે લીએ આયે હે, 50 બૈરાગી હે કે આ તો ખાલી બ્રાહ્મણનો વેશ લીધો છે. ડુંગરજી ખબર લઈને આવ્યા, મહારાજે તો 50 જણા આવ્યા છે. ડુંગરજી કે મહારાજ પરચો બતાવ્યું? મહારાજ કે ના. તો મહારાજે, મહારાજ કે આસુરી છે, એ અમને ઓળખી શકશે નહીં, એને જે કરવું એ કરવા દો. એ 50 જણા હલ્લો કરીને કરવા આવ્યા ને ત્યારે મહારાજે પાર્ષદોને મોકલ્યા જાઓ હામાં.
તે ભગુજીને ડુંગરજી બે પાંચ જણા જ કાફી હતા, પચાસને પચાસે પચાસનું ટોળું ભગાડી મૂક્યું. પણ એને મહારાજને જોયા તો પણ એ મહારાજને ઓળખી શક્યો નહીં, સામે આવ્યો તોય. અને બડોલ ગામમાં દેવાનંદ સ્વામી મહારાજ ગાડામાં બેઠા બેઠા જાય. દેવાનંદ સ્વામી હજુ સાધુ નહોતા થયા, આખું બડોલ ગામ ભેગું થયેલું જોવા માટે કે સ્વામિનારાયણ કેવા છે. આખું ગામ ભેગું થયું ત્યારે મહારાજ ગાડાની અંદર પાદરમાં પહોંચવાની તૈયારી થઈને ત્યારે મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે મારે રોટલો ને દહીં જમવું છે, લાવ. રોટલો ને દહીં લીધું. મહારાજ પણ ક્યાંક ઝાડ નીચે વિશામો કરશો ને ના, અહીં હાથમાં તો કે તે રોટલા ઉપર દહીં, અને મહારાજ આમ દહીં રોટલો જમે, લોકો જોવે, એમાં પાછા દહીંના આમ રગડા ઉતરે બધા અહીં, તે મહારાજ આમ જીભથી ચાટે, અહીં સુધી ચાટે, અહીં ચાટે આંગળા તો વાંધો નહીં, અહીં સુધી ચાટે. એટલે ઘણા લોકો ઘર ભેગા થઈ ગયા કે આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય કે આ વાત કે ભગવાન હોતા હશે. પણ દેવાનંદ સ્વામી જે સાધુ નહોતા થયા એ સમયે, દેવાનંદ સ્વામી એમ એ છોકરો જે યુવાન હતો એ મહારાજની પાછળ પાછળ ચાલતો થયો. મહારાજે કહ્યું આખું ગામ જતું રહ્યું ને ભાઈ તું કેમ અમારી પાછળ આવે છે, તો કે તમે ભગવાન છો. તો આ ગામવાળા તો એવું કહે છે કે અમે ભગવાન નથી, ખાતા આવડતું નથી, તું કેમ? સ્વામી કે મહારાજ તમારી જીભ કોની સુધી પહોંચે છે? કોની સુધી? કોઈની જીભ ના પહોંચે ભગવાન સિવાય. કોઈને એટલે કોણીએ ગોળ ચોંટાડ્યું જે કહેવત છે ને એના પરથી છે. ચોંટાડીને કોઈ દી ચાટી જોજો, પોતાની કોણી પર ગોળ લગાવીને ચાટજો, જો ચટાય તો કહેજો, કોઈની જીભ પહોંચે તો. નહીં થાય એ ભગવાનનું થાય. એટલે પછી પાછળ નીકળી ગયા. ભગવાનના લીલા ચરિત્રો જોયા, ભગવાનનું ઐશ્વર્ય જોયું હોય, પણ આસુરી જીવ છે ને એને કોઈ દી હા ના પડે. રઘુનાથદાસને શ્રીજી મહારાજનું ઐશ્વર્ય જોયું, ના હા પડી. રામદાસ સ્વામીને હા પડી ગઈ. રામદાસ સ્વામી પણ જેતલપુરમાં ભગવાનની જેમ પૂજાતા, અદ્ભુત આનંદ સ્વામીની વાતોમાં છે, પણ ભાઈ રામદાસજી સ્વામીને હા પડી ગઈ. એમને ભગવાન પણ છોડી દીધું કે ના, આપણે તો ભગવાનને જ માનવા. રઘુનાથદાસે ઘણું કીધું કે આપણે બે ભેગા થઈને નાખીએ ધામા, કે બાકી આ સહજાનંદ તો તમને વિમુખ કરીને કાઢી મૂકશે એક દિવસ. રામદાસજી સ્વામી કે હું તો વેચાણ છું સહજાનંદનો, હું તારી ભેગા નહીં ભળું. તો ભાઈ રામદાસજી સ્વામી ક્યાં અને રઘુનાથદાસ ક્યાં? આવું થાય. આસુરી જીવ ક્યારેય ભગવાનના ઐશ્વર્યને સ્વીકારી નથી શકતો. ભગવાન મળે તોય નથી સ્વીકારી શકતો. એકાંતિક ભક્તને જ ભગવાન ઓળખાય છે. અને ભગવાન પણ મહેનત એવા પાછળ જ કરે કે જે મુમુક્ષુ હોય, જે મુમુક્ષુ ના હોય એની પાછળ ભગવાન મહેનત એ કરતા નથી. ભગવાન કે જવા દો, ભગવાન એને જવા દે છે, એની પાછળ ભગવાન કોઈ મહેનત કરતા નથી. એક બહુ સરસ ચરિત્ર છે. એકવાર મહારાજ કરમળ મધ્ય ઢોલિયા ઉપર આડે પડખે સૂતા હતા. મૂળજી શેઠ પાસે બેઠા હતા. એવામાં ગામ ચાસકાના દરબાર નારસિંહજી આવ્યા, મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે મૂળજી શેઠને આજ્ઞા કરી કે આ દરબારને વાત કરો કંઈક. તે મૂળજી શેઠ વાત કરવા માંડે. તે વાત કરતા દરબારે શેઠને પૂછ્યું, મહારાજ ભગવાન છે એ વાત તો સાચી, પણ જેતલપુરના જગનનો આરંભ કર્યો હતો એ કેમ પડ્યો રહ્યો? જેતલપુરના યજ્ઞ બંધ કેમ રાખવો પડ્યો? ભગવાન હોય તો એટલું આગળથી ના જાણે કે જગત આ જગન સરકાર નહીં કરવા દે, માટે સામાન સા સારું ભેગો કરવો પડે? જેતલપુરનો યજ્ઞ કરવાનો હતો ને બંધ રાખવો પડ્યો, તો કે જેતલપુરનો યજ્ઞ બંધ કેમ રાખવો પડ્યો? જો ભગવાન હતા તો ભગવાનને અગાઉથી ખબર નહોતી કે આ જગન બંધ રાખવો પડશે? આવું એને પૂછ્યું. ત્યારે એ ગરાસિયાનું વચન સાંભળીને શ્રીજી મહારાજ સુતા હતા ને એ બેઠા થયા અને બોલ્યા કે મૂળજી તું રહેવા દે, હવે મારે વાત કરવી પડશે. પછી મહારાજે વાત કરી, મૂળજી તું રહેવા દે, એમ કહીને બોલ્યા, રામચંદ્રજીને તમે શું કહો છો? નારસિંહજી કે એ તો ભગવાન. મહારાજે કહ્યું, રામચંદ્રજીને જે દિવસે ગાદીએ બેસવું હતું અને વશિષ્ઠ મુનિએ મુહર જોઈ દીધું તે દિવસે પોતાને વનવાસ થયો. તે રામને નહોતી ખબર, તો એ તમે શું કહો છો? ભગવાન જ કહો છો ને. દશરથ રાજા અતિ ઉછરંગથી રામચંદ્રજીને ગાદી દેવા તૈયાર થયા હતા, એવામાં એનું મૃત્યુ થયું.
અને માથે મોડ પહેરાવીને રામચંદ્રજીને વધાવવા માતાઓ તૈયાર થયા હતા એને ચૂડી કર્મ કરવા પડ્યા ને 68 તીર્થના જળ ભેગા કર્યા હતા તે પડ્યા રહ્યા અને બ્રાહ્મણોને જમવાનું પડી રહ્યું અને રામચંદ્રજીનું કેમ થઈ ગયું ત્યારે નારસિંહજી બોલ્યા, એમ થવાની રીત તો અનાદિની જનાઈ છે ખરી, પણ તમે સર્વે વર્તમાન દઈને ધર્મ પડાવો છો ત્યારે ટોપીવાળો મહાપાપી છે તે એનું રાજ્ય બંધ કરો ને એટલે મહાપુણ્ય થશે. ત્યારે મહારાજ બોલ્યા, આ પૃથ્વી છે તે ભગવાનના પગ છે ને તમારા જેવા રાજા છે તે કાંટારૂપ થઈને ભગવાનના પગમાં વાગ્યા છે. એ નારસિંહ થોડો આવો તર્ક વિતર્કવાળો હતો. એ કાંટા કાઢવા સારું ટોપીવાળા રૂપ મોટી સૂળ ભગવાને કરીશ, એને કરીને તમારા જેવા કાંટાને કાઢશે. ત્યારે નારસિંહજી બોલ્યા, એ ટોપીવાળાનું રાજ્ય ક્યાં સુધી રહેશે? ત્યારે મહારાજે કહ્યું, ભગવાન પોતાનો પગ સંભાળશે ને જ્યાં સુધી કાંટા હશે ત્યાં સુધી એના સૂળ રાખશે, પછી તો જેમ પોતાની મરજી હશે એમ કરશે. પણ તમે ને અમે જ્યાં સુધી આ પૃથ્વીમાં રહેશું ત્યાં સુધીમાં એનું રાજ્ય જવાન નથી. મહારાજે આવું કીધું એને. તોય મહારાજે આટલું કીધું તો એને તરત નિશ્ચય થઈ ગયો નહીં, એને ના નિશ્ચય થયો, તો એ શંકા કુશંકામાં જ રહ્યો. એટલે અહીં કહે છે કે ભગવાન એવાને જ પોતાનું ઐશ્વર્ય બતાવે છે કે જે પોતાનો ભક્ત હોય, જેને પોતામાં હેત હોય, અને એને બતાવે તો એને અર્થ સરે, બીજાને સરે નહીં. યોગ્ય પાત્ર સિવાય અન્યને ભગવાન પોતાનું સામર્થ્ય ક્યારેય બતાવતા નથી. શ્રી હરિ અનંત ભક્તોને સેવા આપે છે, જે જેવું પાત્ર હોય તેને તેવી સેવા કહે છે. શ્રીહરિ જે અશ્વ ઉપર બેસે તેના સામર્થ્યનો કોઈ પાર નથી. અક્ષર જેવા પણ શ્રીહરિની સેવા ચાહે છે, પણ તેમને એમની પાસે રહેવાનું મળતું નથી. રાધિકાજી લક્ષ્મીજી જેવાને પણ સેવા માટે થઈને પરસ્પર ઈર્ષા રહેતી હોય છે, તેઓ જ્યારે હરિવરને ખૂબ રીઝાવે ત્યારે તેમને તેઓ સેવા આપે છે. આવી તો આશ્ચર્યકારી વાતો ઘણી છે, હું સંભાળીને કેટલી લખું. જેમ આકાશનો પાર પમાય નહીં તેમ આશ્ચર્યકારી અપાર વાતોનો પાર પામી શકાતો નથી. એક તલ જેટલી તે વાતને હું જ્યારે લખું છું ત્યારે હૃદયમાં શાંતિ થાય છે. જેટલું જોયું છે જેટલું સાંભળ્યું છે એમાંથી તલ જેટલું જ સ્વામી કે લખું છું. શ્રીહરિની સાથે જે દરબારો હતા તેઓએ પણ સોનેરી શણગાર પહેર્યા હતા. એમના અત્યંત વેગવાળા અશ્વો પણ સોનેરી સાથથી શણગાર્યા હતા. શ્રીહરિ પીજ ગામમાં આવ્યા. અપાર લોકો દર્શન માટે ઊભા. તેમના મનમાં ઘણું હેત હતું. બધાના હાથમાં ફૂલહાર હતા. તેમને બધાએ વિચિત્ર શણગાર પહેર્યા હતા અને બજારોને વિચિત્ર રીતે શણગારી હતી. શોભાનો કોઈ પાર જ નહોતો આવે તે થોડીક વાત કહું છું. કેવી શોભા હતી એ પાછા સ્વામી થોડીક વાત કહેશે. એથી શ્રી હરિચરિતમ સાગર મધ્યે અષ્ટમપુરમાં શ્રીહરિ પીજ પધારે અને શ્રીહરિ મૂર્તિનું નક્ષિક વર્ણનને અમે 36મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજ.